आ तरफ कच्छना रापर तालुकामां पण सार्वत्रिक वरसाद छे। तालुकाना बेला मुवाड़ामां 4 इंच वरसाद थयो। रापरमां गत रात्रिथी सवारना 12 वाग्या सुधीमां 1.5 इंच वरसाद नोंધાયો છે અને છેલ્લા 2 કલાકમાં 1 ઇંચ વરસાદ પડી ગયો। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા। રાપરમાં માલી ચોક, કોર્ટ રોડ, દેનાબેન ચોક, નગાસર તળાવ રોડ જળબંબાકાર બન્યા। આથમણા નાકા, સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ, ગેલીવાડી, તિરુપતિનગરમાં પણ પાણી ઘૂસી ગયા હતા। આ ઉપરાંત રાપર તાલુકાના બેલા, મુવાણા, જાટાવાડા, શિરાની વાંઢ, ધબડા, બાલાસર, લોધવાણીના ચેકડેમો પણ છલકાઈ ઉઠ્યા છે। વધુ જાણકારી લઈશું સંવાદદાતા જય દવે પાસેથી। જય, રાપરમાં જે મેઘમહેર જોવા મળી, શું છે વધુ જાણકારી? ચોક્કસ અંદર ખૂબ જ કચ્છમાં લાંબા સમયથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। રાપર વિસ્તારમાં ચોક્કસ નર્મદાના પાણી પહોંચ્યા છે, પરંતુ તેમ છતાં વરસાદ ન પડતા ક્યાંક ક્યાંક ખેડૂતો ચિંતિત હતા। પરંતુ જે રીતે ગત રાત્રિથી વરસાદ શરૂ થયો છે, જે આસપાસના ગામડાઓ છે ત્યાં સાર્વત્રિક 7 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાઈ ચુક્યો છે। રાપર શહેરની વાત કરવામાં આવે તો 12 વાગ્યા બાદ અંદાજિત 2 ઇંચ જેટલો વરસાદ છે તે પડી ગયો છે। એટલે કહી શકાય કે ટૂંકમાં જે લાંબા સમયથી ખેડૂતો રાહ જોતા હતા વરસાદની કારણે ન પડતા ખેડૂતોને કંઈક ને કંઈક ચિંતા હતી રામપોલ સુકાઈ જવાની, પરંતુ હવે જે રીતે કચ્છમાં વરસાદ શરૂ થયો છે, રાપર બાદ કચ્છના અન્ય જે તાલુકાઓ છે ત્યાં પણ હાલ વરસાદે ધીમે ધીમે શરૂઆત કરી છે। કહી શકાય કચ્છમાં 60% જેટલો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે, 40% જેટલી વરસાદની અછત છે તેવામાં ચોક્કસથી આજે વરસાદ પડ્યો તેની કારણે લોકોમાં ખુશી ફેલાઈ છે। નરેન્દ્ર,